ઉદઘાટક શ્રી જીવરાજભાઈ ગબાણી, વલ્લભભાઈ વઘાસિયા, અને જેમનું આજે વિશેષ સન્માન થવાનું છે કર્યું આપણે એવા ડોક્ટર જગદીશભાઈ પટેલ, સુરત શહેરના મેયર શ્રી, ધારાસભ્ય વિનુભાઈ બોરડિયા, બોટાદ જિલ્લાના ભાજપ પ્રમુખ સુરેશભાઈ ગોધાણી, તેમજ બોટાદ જિલ્લાના પ્રમુખ વસંતબેન વરાણી, તેમજ મંચ ઉપર ઉપસ્થિત સર્વે દાતાઓ તથા ગરડા તાલુકાના સર્વે આગેવાનો તથા ભાઈઓ તથા બહેનો, આપણે સ્નેહ મિલનની શરૂઆત કરી અને આજે 29 વર્ષ પૂરા થયા. 3-4 હજાર માણસો જયારે હતા ત્યારથી આપણે શરૂઆત કરેલી, આજે 20 હજાર સુધી પહોંચી ગયેલા, પણ હમણાં ખબર નહીં કે મંદિરે 12-13 હજાર થાય છે. પણ ગરડા તાલુકામાં આપણા સમાજ દ્વારા ખૂબ સારા કામો થયા છે. પાણીના ક્ષેત્રે હોય કે ગઢપુર ટાઉનશીપ, આપણે સૌ જાણીએ છીએ એક મોડલ રૂપ ગુજરાતની અંદર ગરડા તાલુકાના સમાજે ગઢપુર ટાઉનશીપ બનાવ્યું છે. સાથે સાથે સમાજના ચિંતકોને એક ચિંતા હતી કે મેડિકલ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે કે પછી શૈક્ષણિક ક્ષેત્રે થોડું તો સમજ આપણા પાટીદાર સમાજના ગરડા તાલુકાના પટેલ સમાજ દ્વારા તો મદદરૂપ થવાય તો સારું. એના માટે આપણે 2 વર્ષ પહેલા ફંડ પણ એકઠું કર્યું છે, જેના વ્યાજમાંથી દર વર્ષે 50 લાખ રૂપિયા જેવું વ્યાજ આવે છે. એમાંથી પણ આપણે મદદરૂપ કરવાનો પ્રયાસ કર્યો છે. આપણા સંગઠન આપણા તાલુકાનું બહુ સારું છે, સાથે રહીને નવા નવા કામો કરશું એ મને આશા છે. ભારત માતા કી જય. ખૂબ સરસ વાત. ગામ ધારે એ કામ કરી શકે સાહેબ. ગામ ધારે તો ગામની અંદર સત્તા બિહારે, ગામ ધારે તો ગામમાં હવેલા બનાવે. પણ આ ગરડા એક એવું ગામ છે સાહેબ કે જેને આખી આખું નવું ગામ બાંધ્યું, ગઢપુર ગામ. જોરદાર તાળીઓથી આપણે તમામે તમામ જે આયોજકો છે એમને આપણે વધાવીએ ને આવો. દાતાઓના બહુમાન તરફ આપણે આગળ વધવું છે ત્યારે પુષ્પગુચ્છ દ્વારા એમનું સ્વાગત કરવું છે. ભાઈ શ્રી રાકેશભાઈ વિશ્રામભાઈ પટેલ ઉગામેની વિનંતી કરીએ કે આપ મંચના આગળના ભાગમાં આવશો. આપણે આવવાની વિનંતી કરીએ કે રાકેશભાઈ નું આપ બહુમાન કરશો પુષ્પગુચ્છ દ્વારા. ભાઈ શ્રી રાકેશભાઈ વિશ્રામભાઈ પટેલ ઉગામેડી વાળા, વિનંતી કરી આપ મંચના આગળના ભાગમાં આવો અને આપણા પ્રમુખ શ્રી છે એવા રાકેશભાઈ નું બહુમાન કરવા માટે ચંદ્રકાંતભાઈ ગાભાની વિનંતી કરીએ. અને આપણે સૌ પ્રમુખ સાહેબ અહીંથી ઘણી સ્પીચ આપી છે, બોલવું બહુ અઘરું છે અને બોલી શકે છે, બોલતા એ શીખ્યા છે અને બોલીને આપણે બધાને વાત કરી શકે છે, આ બહુ મોટી વાત છે. ત્યારે જોરદાર તાળીઓથી આપણે એમને અભિનંદન પાઠવીએ. ત્યારબાદ આપણી વચ્ચે ઉપસ્થિત છે બીજા દાતા શ્રી ધીરુભાઈ નારણભાઈ વિરાણી રણિયાળાવા, એમને વિનંતી કરીએ કે મંચના આગળના ભાગમાં આવશો. અને બાબુભાઈ હરિપર વાળા વિનંતી કરીએ, બાબુભાઈ હરિપર, કે આપ ધીરુભાઈ નો પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરશો અને એમનું બહુમાન કરશો પુષ્પથી. અને આપણે સૌ સાહેબ દેવું બહુ દોહેલું છે અને હમણાં જ ભાઈ શ્રી લાલજીભાઈ વાત કરી કે 50 લાખ રૂપિયા જેટલું ફક્ત વ્યાજ આવે છે સાહેબ આ તાલુકામાં. આ કેટલા ભામાશાઓ હશે કે જેમણે આટલું મોટું ફંડ એકત્રિત કર્યું હશે. ત્યારબાદ આપણી વચ્ચે ઉપસ્થિત છે દાતા શ્રી સૌજીભાઈ કાળુભાઈ ગઢિયા ગઢડા, વિનંતી કરીએ ભાઈ શ્રી જયેશભાઈ બોરડાને કે આપ સૌજીભાઈ નું બહુમાન કરશો. એસ કે ગઢિયા, એમનું બહુમાન કરવા માટે આપણે જયેશભાઈ બોરડાને વિનંતી કરીએ. અને આપણે સૌ તાળીઓના નાદ સાથે આ ક્ષણોને વધાવતા જઈએ. ત્યારબાદ આપણી વચ્ચે ઉપસ્થિત છે દાતા શ્રી ભગવાનભાઈ દયાળભાઈ બોદરા બોડકી, એમનું બહુમાન કરવા માટે આપણે વિનંતી કરીએ ડોક્ટર કિશોરભાઈ લાખાણીને. ભાઈ શ્રી કિશોરભાઈ લાખાણી વિનંતી કરીએ કે આપ આવો. અને દાતા શ્રી ભગવાનભાઈ દયાળભાઈ બોદરાનો આપ બહુમાન કરશો પુષ્પગુચ્છ દ્વારા, આપણે એમનું બહુમાન કરીએ. ત્યારબાદ આપણી વચ્ચે ઉપસ્થિત છે દાતા શ્રી ગણેશભાઈ લવજીભાઈ ઢોકરાણી ખોપાળા, એમનું બહુમાન કરવા માટે શ્યામજીભાઈ જેજાણી વિનંતી કરીએ. ભાઈ શ્રી શ્યામજીભાઈ જેજાણી આપ આવો. અને દાતા શ્રી શ્રી ગણેશભાઈ લવજીભાઈ ઢોકરાણી ખોપાળા વાળાનું આપ બહુમાન કરશો. બીજા દાતા શ્રી ઉપસ્થિત છે શ્રી ધીરુભાઈ પરસોત્તમભાઈ સમાણી માલોપરા, એમનું બહુમાન કરવા માટે
માફ કરશો આપણી વચ્ચે અત્યારે ઉપસ્થિત નથી, આપણે એની સહર્ષ નોંધ લઈએ છીએ. ત્યારબાદ આપણી વચ્ચે બીજા દાતા એક ઉપસ્થિત છે, શ્રી ધરમશીભાઈ વૈષ્ણવભાઈ અણગણ ઉગ્રામેડી વાળા. એમનો બહુમાન કરવા માટે નીતિનભાઈ ભુવા ને વિનંતી કરીએ. ભાઈ શ્રી નીતિનભાઈ ભુવા આપ મંચ પર આવો અને આપણા દાતા શ્રી ધરમશીભાઈ વૈષ્ણવભાઈ અણગણ નો આપ પુષ્પ દ્વારા બહુમાન કરશો. ત્યારબાદ આપણી વચ્ચે ઉપસ્થિત છે દાતા શ્રી છગનભાઈ પુરુષોત્તમભાઈ ડુંગરાણી ખોપાળા. વિનંતી કરીએ લવજીભાઈ હિહોરિયાને કે આપ આવી અને છગનભાઈ પુરુષોત્તમભાઈ ડુંગરાણી જેવા દાતાશ્રી છે એમનું આપ પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરશો, એમનું અભિવાદન કરશો. આપણે સૌ આપણા જ્યાં બેઠા છીએ ત્યાં બંને હાથને કરતાલ ધ્વનિથી આ કાર્યને આપણે વધાવીએ. મહેમાનો અહીંથી ખોબલે ખોબલે પુષ્પ દ્વારા સ્વાગત થઈ રહ્યું છે. સાહેબ જે તાળે ન પડે એમાં બાજુ બેઠા છે એને હામ છે. મારી વાત માં કદાચ માન ન હોય, મારી વાત તમે કદાચ ન માનો. ત્યારબાદ ઘનશ્યામભાઈ માંડવધર આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમનું બહુમાન કરવા માટે ઋત્વિકભાઈ ને વિનંતી કરીએ. ભાઈ શ્રી ઘનશ્યામભાઈ માંડવધર એમનું બહુમાન, ઘનશ્યામભાઈ વિનંતી મંચના આગળના ભાગમાં આવશો એમનું બહુમાન કરવા માટે ઋત્વિકભાઈ વિનંતી કરીએ. આવો ઋત્વિકભાઈ, યુવા આપણા કાર્યકર્તા મિત્ર ઋત્વિકભાઈ એમને વિનંતી કરીએ. ખૂબ ખૂબ આભાર. હું એ વાત કરી રહ્યો હતો કદાચ મારી વાત આપ ન કદાચ માનતા હો, પણ આપણી વચ્ચે ડોક્ટર એવા મેયર શ્રી જગદીશભાઈ ઉપસ્થિત છે. સાહેબ એમની વાત માનજો, એટલા માટે તાળીઓ પાડવાથી એક્યુપ્રેશર થેરાપીમાં એવું કહેવાયું છે કે તાળીઓ પાડવાથી વિવિધ શરીરના વિવિધ અંગો જેના પોઈન્ટ હોય એના ઉપર પ્રેશર આવે એટલે આપણે સ્વસ્થ રહી શકીએ. પ્રેશર આવે એનાથી હાર્ટ એટેક થી લઈને ઘણી બધી બીમારીઓ દૂર થતી હોય છે, એટલે તાળીઓનો મર્મ છે. બહેનો રાસ લેતી હોય તો તાળીઓ પાડે, ગરબા લેતી હોય તો તાળીઓ પાડે, ધૂન લેતી વખતે તાળીઓ પાડે, કોઈ પણ એવું કાર્ય હોય કે ભજન હોય ત્યારે તાળીઓ પાડે. અને ભાઈઓ તાળીઓ નથી પાડતા એટલે સૌથી વધારે એટેક આવવાના કારણો ભાઈઓમાં વધારે એટલા માટે છે. આ છોકરાની વાત. અને આવો કાર્યક્રમને આગળ વધારવો છે ત્યારે વિનંતી કરીએ આપણા સુરત શહેરના પ્રથમ નાગરિક એવા માનની મુરબી શ્રી ડોક્ટર જગદીશભાઈ મૈયર સાહેબને વિનંતી કરીએ કે આપ પ્રવચનના પુષ્પ અહીં વિખેરશો જોરદાર તાળીઓના નાદ સાથે. હવે હું કહીશ નહીં આપને જોરદાર તાળીઓ પાડવી, સુખી રહેવું હોય સ્વસ્થ રહેવું હોય તાળી પાડજો. ગઢડા તાલુકા સમસ્ત પટેલ સમાજ સુરતના આ 29મા સ્નેહ મિલન પ્રસંગે ઉપસ્થિત જેણે અમદાવાદમાં જેમના નેતૃત્વમાં સરદાર ધામનું જબરજસ્ત નિર્માણ કાર્ય હાથ ધર્યું અને સમાજ ઉત્થાનની એક નવી કેરી કંડારી એવા સમારોહના અધ્યક્ષ આદરણીય શ્રી ગગજીભાઈ સુતરિયા, સમારંભનું જેમના વરદ હસ્તે ઉદઘાટન થયું એવા આદરણીય શ્રી લાલજીભાઈ જીવરાજભાઈ ગાબાણી, આપણી વચ્ચેથી વિદાય થયા એવા સમગ્ર સમાજનું ગૌરવ પદ્મશ્રી મથુરભાઈ સવાણી અહીંયા વિશેષતઃ ઉપસ્થિત છે. આપણા સૌના માટે છાતી ગજગજ ફૂલે તે પ્રકારે ગૌરવ અપાવનાર આપણા લોકલાડીના ધારાસભ્ય શ્રી વિનુભાઈ મોરડિયા, બોટાદ જિલ્લાના પ્રમુખ વસંતબેન વાનાણી, બોટાદ જિલ્લા ભાજપના પ્રમુખ અમારા મિત્ર સુરેશભાઈ ગોધાણી અને ઉપસ્થિત સૌ મુખ્ય દાતાશ્રીઓ, સમાજના પ્રમુખ રાકેશભાઈ, ઉપપ્રમુખ એસ કે ગઢિયા અને એમની સમગ્ર ટીમ, નવનિર્મિત યુવા સંગઠનના સૌ યુવાનો અને
તાલુકામાંથી પધારેલા સૌ પરિવારજનો, આજે ત્રણ ત્રણ દાયકા થયા જાહેર જીવનની પ્રવૃત્તિઓ કરતા કરતા મેં સૌથી પહેલા સ્નેહ મિલનો ક્યાંયથી શીખ્યા ને સમજ્યા હોય તો મને ગૌરવ છે કે આ ગઢપુર તાલુકામાંથી, ગઢડા તાલુકામાંથી આપણે સ્નેહ મિલનની શરૂઆત શીખ્યા. સ્નેહનું સિંચન ક્યાંયથી જોયું હોય તો અહીંયાથી થયું, કારણ કે સમજણની પાંખો ફૂટવાની શરૂ થઈ હોય ત્યારથી તો આ સ્નેહ મિલન અહીંયા ગઢપુર તાલુકામાં, ગઢડા તાલુકામાં થાય છે. અમારી ઉંમરમાંથી આ ત્રણ દાયકા કાઢી નાખો એટલે ખબર પડે કે આપણી સમજણ જ્યારે તદ્દન પ્રાથમિક પાંગરવાની શરૂ થઈ હોય ત્યારથી આ પ્રવૃત્તિ ચાલુ કરી. બીજા કોઈ આવીને એને કઈ શીખવવાની એટલા માટે જરૂર નથી કે લગભગ તમામ પ્રવૃત્તિઓનો માર્ગ આ ગઢડા તાલુકાએ બતાવ્યો છે, અને જ્યારે જ્યારે પણ કઈ જરૂરિયાત ઊભી થઈ, કોઈ હાકલ પડી કે નવી કેડી પાડવાની શરૂઆત કરવાની હોય એ તમામ શરૂઆત સમાજ સેવાના ક્ષેત્રે આ ગઢડા તાલુકાએ કરી છે, ત્યારે મારે આ 29મા સમૂહ સ્નેહ મિલન પ્રસંગે હૃદયપૂર્વક અભિનંદન આપવા છે સમગ્ર આયોજનને. અને તાત્કાલિક જે નિર્ણયો લેવાના હોય નિર્ણયો બાબતમાં ગઢડાએ તમામ તાલુકાને નવો રાહ ચીધ્યો છે. મિત્રો, આજે હું કાર જોતો હતો, ઠેકથી બેનર જોતો આવતો હતો, અને કારની બેનરની આ સ્નેહ મિલનની થીમ જે રાખી છે એ છે કુટુંબ સુખ સંપમાં. ભારતીય સંસ્કૃતિનો એક મંત્ર છે વસુદેવ કુટુંબકમ, આખી પૃથ્વીને સમગ્ર માનવ જાતને કુટુંબ માનીને ચાલવાની વસુદેવ કુટુંબકમમાં જે ભાવના વ્યક્ત થઈ છે એનું એક સ્વરૂપ એટલે આપણે આ તાલુકાના કુટુંબ તરીકે જોઈ રહ્યા છીએ. આખો તાલુકો જ્યારે સુખ સમ અને કુટુંબ ભાવનાથી રહેતો હોય ત્યારે જ આપણે નીચે સુધી આપણા પરિવાર સુધી ઉતારી શકીએ છીએ, અને આ નવો માર્ગ ચીધ્યો તો જ કદાચ ગઢપુર ટાઉનશીપ જેવા એકમાત્ર કોઈ કરી શક્યું હોય તો એવા સત્કાર્યો આ તાલુકા દ્વારા થાય છે. હું સૌને ખૂબ હૃદયપૂર્વક અભિનંદન આપું છું, અને તાલુકાના આ વિકાસના માર્ગે આપની જે પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓ વિસ્તારીને એને ક્રમશઃ તાલુકા પછી જિલ્લા, જિલ્લા પછી રાજ્ય અને રાજ્ય પછી રાષ્ટ્ર સુધી વિસ્તારવા માટે આપ સૌ આગળ વધી રહ્યા છો એને બિરદાવીને મારી વાત પૂર્ણ કરું છું. વંદે માતરમ, ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર માનને મોરબી શ્રી જગદીશભાઈ. 1965માં શરૂઆત થયેલી ગઢડા પાંજરાપોળ અને 2012માં જે આપણા મહાનુભવો છે એને ફરી પાછો એનો ઉદ્ધાર કરવાની શરૂઆત કરી અને 13 નવા શેડ બનાવી હતા. અત્યારે 4000 જેટલા પશુઓ ત્યાં પશુઓની સેવા ચાકરી થઈ રહી છે. 4000 જેટલા મૂંગા જે પશુઓ છે એમને અત્યારે ચારો થી લઈ અને દવા દારૂ સુધીનો તમામ વસ્તુ ફક્ત માણસની ચિંતા કરે છે એવું નહીં, પણ મૂંગા પશુઓની પણ એટલી જ અનહદ ચિંતા કરી રહ્યો છે. અને જ્યારે ઈશ્વર પરમાત્મા એના ઉપર કૃપા એટલી વરસાવી છે, 11 લાખ રૂપિયા આ પાંજરાપોળમાં લાલાભાઈ ગઢડા તથા ભરતભાઈ કોટી પીપળવાળા તરફથી મળી રહ્યા છે, 11 લાખ રૂપિયા ભરતભાઈ કથિરિયા અનીડાવાળા તરફથી, 11 લાખ રૂપિયા અશોકભાઈ કળતિયા પીપળવાળા તરફથી, અને 11 લાખ રૂપિયા ધીરુભાઈ નારણભાઈ વીણાની રણિયાળાવાળા તરફથી મળી રહ્યા છે. આ પાંજરાપોળની અંદર જોરદાર તાળીઓના ઘૂઘરી આપણે આપતા અને કાતો પછી હેમર, અમારી સાઈડ હેમર કહેવાય, હેમર એટલે ઝાર, એટલે કાતો ઝાર લીલી વાડીને આપતા હોય જેને ત્યાં જેવી સગવડતા હતી. પહેલું આપણે ભોજન કર્યા પહેલા આપણે ગાયોને નિરણ કરતા હતા સાહેબ, એ આપણી સંસ્કૃતિ છે. અને એમાંય આપણે માટે સરસ મજાનો આજનો એક ટાણું આવ્યું છે કે પાંજરાપોળમાં આપણે જે કંઈ પણ આપી રહેવાના આજના દિવસે, જે કંઈ પણ અહીંયા દાન આવવાનું છે એ તમામે તમામ ગઢડા પાંજરાપોળની અંદર જવાનું છે. એટલે આ દાતાઓને ફરી એક વખત જોરદાર તાળીઓના નાદથી